છો ને આજે? આજે તો બધા બહુ સરસ એકદમ ફાઇન લાગતો, એકદમ ખુશ લાગો છો. તમને કોને ઈવીએસ સબ્જેક્ટ ભણવાનો ગમે છે? હા, બહુ ગમે છે. સરસ. તો ચલો આપણે જોઈશું કે આગળ આપણે શું શીખી ગયા હતા. યાદ છે રિયાએ ટુ બ્રિજ જોયા હતા, એ બ્રિજ ના નેમ તમને યાદ છે? હા બોલો. યસ, ગોલ્ડન બ્રિજ અને કેબલ બ્રિજ. રિયાએ આ બે બ્રિજ જોયા હતા. અને તમને એ ખબર છે કે રિયાની ટ્રેન કયા બે બ્રિજ પરથી ક્રોસ થયેલી હતી? યાદ છે? હા, સાબરમતી, પછી વાટક, મહીસાગર. હા ને, આ બધા રિવરના બ્રિજ પરથી રિયાની ટ્રેન ક્રોસ થઈ હતી. તમને ખબર છે આજે આપણે શું શીખવાના છે? આજે આપણે ઘણા સ્ટેટના લોકોનો પહેરવેશ અને તેનું ફેમસ ફૂડ વિશે આપણે આજે જોઈશું. ચાલો હવે આપણે આજે જે ડિફરન્ટ ટાઈપના પીપલો કયા ટાઈપના પહેરવેશ પહેરે છે અને તેઓનું ફૂડ શું હોય છે તે આપણે જોઈશું. તો ફર્સ્ટ આપણે જોઈશું આસામ. આસામના પીપલમાં તેમાં લેડીઝો શું પહેરે છે? જો પિક્ચરમાં દેખાય છે ને, સાડી પહેરે છે. શું પહેરે? સાડી. અને જે મેન હોય છે તે વ્હાઇટ કલરની ધોતી પહેરે છે, ઉપર શર્ટ, અને હેડ પર શું બાંધે છે? સ્કાર્ફ બાંધે છે. શું બાંધે છે? સ્કાર્ફ. અને તેઓનું ફૂડ શું હોય છે? ફિશ એન્ડ રાઈસ. શું હોય છે? ત્યાં સૌથી વધારે તેઓ ફિશ અને રાઈસ વધારે ખાય છે. ત્યાં રોટી ઓછું ખાય છે, ત્યાં ઘઉંનું ઉત્પાદન ઓછું હોય છે, એટલે સૌથી વધારે તેઓ ફિશ અને રાઈસ જ વધારે ખાય છે. હવે આપણે જોઈશું રાજસ્થાનના લોકો કેવો પહેરવેશ પહેરે છે. જો તમને પિક્ચરમાં દેખાય છે ને, લેડીઝો એકદમ લોંગ ઘાઘરા ટાઈપ પહેરે છે, સ્કર્ટ પહેરે છે, અને ઉપર કુર્તી પહેરે છે. અને ઘણી લેડીઝો તો માથા પર ઓઢણી પણ પહેરે છે. અને જ્યાં અને ત્યાં મેઇન માણસ લોકો ચૂડીદાર ટાઈપના પાયજામા પહેરે છે, અને એકદમ લોંગ કુર્તા, પછી ઘણા લોકો અંગારક, એકદમ ઉપરથી નીચે સુધીના લોંગ કુર્તા ટાઈપ, અંગારક એટલે ઘેરવાળા ટાઈપનું પહેરે છે. અને તેઓ હેડ પર હંમેશા તરબન એટલે પાઘડી પહેરી જ રાખે છે. અને ઘણા જે ઉંમરવાળા હોય તેના તે માણસો શું પહેરે છે? તે લોકો ધોતી પહેરે છે, અને તેના હેડ પર તો તરબન હોય જ છે. તમને ખબર છે ને કે આપણે પણ અહીંયા જે લોંગ કુર્તી જે પહેરીએ છીએ, ઘણા લેડીઝો આપણે બધા પહેરીએ છીએ ને લોંગ કુર્તી, મસ્ત લોંગ એકદમ ઘાઘરા ટાઈપ, તે રાજસ્થાનના જ પહેરવેશ છે. હવે રાજસ્થાન લોકો ફૂડમાં શું ફેમસ છે તે આપણે જોઈએ. રાજસ્થાનમાં દાલ બાટી, કચોરી, જે આપણે બધી જાતના જે ચાટ આપણને ભાવે છે ને, એ બધું ફૂડ એ રાજસ્થાનનું ફૂડ છે. વાવ, મોંમાં તો પાણી આવી ગયું હશે. હા ને, અને તેમાં સ્વીટ, સ્વીટમાં મોહન થાળથી ફેમસ છે. ચાલો હવે જોઈશું તમિલનાડુના લોકો કેવો પહેરવેશ પહેરે છે. જો તમને પિક્ચરમાં દેખાય છે ને, લેડીઝો ઓફ વ્હાઇટ એટલે એકદમ લાઇટ કલરની સાડી હોય છે, અને તેની સાડી પર બોર્ડર હોય છે. તેઓ હંમેશા બોર્ડરવાળી સાડી પહેરતા હોય છે. અને જે મેઇન હોય છે તે લુંગી પહેરે છે, અને લુંગીની ઉપર શર્ટ પહેરે, અને શોલ્ડર એટલે ખભા પર ખેસ નાખેલો હોય છે. દેખાય છે ને પિક્ચરમાં. અને તેનું ફેમસ ફૂડ કેવું હોય છે ખબર છે? શું હોય છે? ઇડલી, વડા સંભાર, ઢોસા, પછી કોકોનટની, અરે પેલું કોકોનટ આવે ને એટલે નારિયેળ, નારિયેળની ચટણી, આ તેનું ફૂડ છે. વાવ, મોંમાં પાણી આવી ગયું ને. મમ્મીને કહેજો કે ઢોસા બનાવે. હા ને, અને ટીચરને બોલાવજો જમવા. બોલાવશો ને જમવા? ઓકે. ચલો ચાલો હવે જોઈશું મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રના લોકો કેવો પહેરવેશ પહેરે છે તે જોઈશું. મહારાષ્ટ્રમાં લેડીઝો સાડી જ પહેરે છે. હવે તો બધું જ પહેરતા થઈ ગયા છે બધા, પણ જે ઓલ્ડ હોય છે તે તો હજી પણ સાડી જ પહેરે છે. તેઓની સાડી લુગરા ટાઈપની સાડી હોય છે. અને તમે જોજો મહારાષ્ટ્રમાં એક સૌથી વધારે ગ્રીન કલરની સાડી તમને વધારે જોવા મળશે. અને મેઇન લોકો તો જે માણસ હોય છે તે તો ધોતી, એકદમ ટાઈટ શર્ટ પહેરે છે.
બરાબર ને? અને મહારાષ્ટ્રનું ફેમસ ફૂડ કયું છે ખબર છે? પૂરણપોરી, મિસલ પાઉં, વડાપાઉં. હા હા હા, શું ફૂડ છે! વડાપાઉં જોઈને તો આપણને મોંમાં પાણી પાણી આવી જાય. આવી ગયું ને બધાને મોંમાં પાણી. મહારાષ્ટ્રમાં છે ને તે વડાપાઉં તો મળે જ છે, પણ જમ્બો વડાપાઉં મળે છે. તમે લોકો એ ખાધો છે? ટીચરે તો ખાધો છે. એવો મોટો વડાપાઉં આપણા મોંમાં પણ નહીં જાય, મસ્ત વડાપાઉં હોય છે. જમ્બો વડાપાઉં સૌથી ફેમસ છે. હવે આપણે જોઈશું હરિયાણાના લોકો, એ લોકોનો પહેરવેશ કેવો હોય છે. હરિયાણામાં લેડીઝો જે તમે પિક્ચરમાં દેખાય છે ને, ઘાઘરા એન્કલ સુધીના, એન્કલ એટલે આપણે જે પગ છે નીચેના ત્યાં સુધીના આખા ઘાઘરા હોય છે, અને એકદમ કુર્તીઓ પહેરે છે. અને જે મેઇન હોય છે તે વ્હાઇટ કલરની ધોતી ઉપર કુર્તા પહેરે છે, અને હેડ પર ટર્બન એટલે પાઘડી પહેરે છે, અને પગમાં એને બૂટ પહેરે છે. તમે વિચાર કરો, સરસ નીચે ધોતી પહેરી લે ને, ધોતીની નીચે તમે લોકો શૂઝ પહેરો કેવું લાગે? પણ હરિયાણાના લોકો એ રીતે જ પહેરે છે. અને તેઓનું ફેમસ ફૂડ કયું છે ખબર છે? માલપુરા, મીઠા ચાવલ એટલે છે ને મીઠો ભાત બનાવે લોકો, ટીચરે ખાધું છે. પછી છે બેસન મસાલા રોટી અને પકોડા, આ તેઓનું ફેમસ ફૂડ છે ત્યાંનું. ક્યાંનું? હરિયાણાનું. હરિયાણામાં છે ને લેડીઝો ઘાઘરાની ઉપર શર્ટ પણ પહેરે છે, એકદમ શોર્ટ શર્ટ દેખાય છે ને, આ રીતે એ લોકોનો પહેરવેશ હોય છે. ચાલો હવે આપણે જોઈશું ગુજરાત. ગુજરાતના લેડીઝો શું પહેરે છે? યસ, ચણિયા ચોળી પહેરે છે. જે માણસ હોય છે પાયજામા પગ કુર્તા તે પહેરે છે, દેખાય છે ને પિક્ચરમાં. અને તેઓનું ફેમસ ફૂડ તો પૂછો જ નહીં, બહુ બધું એવા ફૂડ છે કે સૌથી ફેમસ છે. પહેલાં તો ખમણ, ઢોકળા, પાટોડી, દાલ ઢોકળી, મેથીના થેપલા, પછી તમને ખબર છે ને આપણે સુરતમાં તો ખાજા, સૂતરફેણી. આ હા હા હા, આ બધું ફેમસ છે. આપણા ગુજરાતમાં કોઈ પણ કશેથી પણ આવે ને તો સૌથી પહેલાં તો શું ખાય? તેઓ ખમણ અને ઢોકળા, તે સૌથી ફેમસ છે. અને ફાફડા જલેબી, તમને ખબર છે ફાફડા જલેબી કોના ફેમસ છે? યસ, જેઠાલાલ. જેઠાલાલને પણ ફાફડા ને જલેબી બહુ જ ભાવે છે. તે પણ આપણા ગુજરાતનું સૌથી ફેમસ છે. હવે આપણે જોઈશું પંજાબ. બલ્લે 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 કરતા હોય ને એ લોકો. યસ, તેઓનો જે લેડીસો, એ લોકોને લેડીસો શું પહેરે છે ખબર છે? પટિયારા હોય છે, સલવાર આપણે કહીએ છે ને તે. ને લોકોને ડ્રેસ જ હોય છે, ઉપર કુર્તી ટાઈપ હોય છે, અને તેઓ હંમેશા માથે ઓઢણી ઓઢતા હોય છે. હવે તો આપણે પંજાબીને જેવા પણ ડ્રેસ પહેરીએ છે ને, પટિયારા ને સલવાર ને બધું બરાબર ને ડ્રેસ પહેરીએ છીએ પંજાબી એ. અને મેઇન લોકો શું પહેરે છે? માથે પાઘડી, અને તેઓ શું પહેરે છે? પાયજામો અને ઉપર કુર્તા પહેરે છે. તમને ખબર છે ને પંજાબમાં તો તેઓનું પાઘડી તેઓએ પહેરી જ રાખવી પડે છે, તેઓ પાઘડી ઉતારતા નથી. તમને ખબર છે પંજાબનું ફેમસ શું છે? છોલે ભટૂરે. વાહ, મસ્ત છોલે ભટૂરે, દાલ મખની, પછી મકાઈની રોટી અને સરસવની સબ્જી, અને સૌથી ફેમસ હોય તો લસ્સી. વાવ, ટીચર ગયેલા હતા પંજાબ, મજા આવી જાય લસ્સી. તમે પણ જજો, બધા પંજાબમાં સ્પેશિયલ લસ્સી પીવા જજો. ચાલો હવે આપણે જોઈશું કેરેલાના લોકો કેવો પહેરવેશ પહેરે છે. તો પિક્ચરમાં તમે દેખાય છે ને લેડીસો ઓફ વ્હાઈટની સાડી પહેરે છે, ત્યાંના લોકો પણ ઓફ વ્હાઈટની સાડી પહેરે છે લેડીસો. અને તેઓની સાડી પર ગોલ્ડન બોર્ડર હોય છે. તેની સાડી પર કેવી બોર્ડર હોય છે? ગોલ્ડન ટાઈપની બોર્ડર હોય છે. અને ત્યાંના મેઇન લોકો શું પહેરે છે? લુંગી શર્ટ પહેરે છે, અને ખભા પર તેઓ પણ શું નાખે છે? ખેસ નાખી રાખે છે. અને તેઓ શું ખાય છે ખબર છે? ફૂડમાં ઢોસા, રાઈસ, ફિશ. તેઓનો ખોરાક શું હોય છે? રાઈસ હોય અને ફિશ હોય છે. અને અપમ એટલે ખબર, તમને ખબર હશે, મમ્મી બનાવતા હશે, એકદમ નાના નાની જે ઈડલી હોય છે ને તેને અપ્પમ કહે છે લોકો, તે એ લોકોનું ફેમસ છે. ચાલો હવે આપણે જોઈશું જમ્મુ કશ્મીર. જમ્મુ કશ્મીરના ત્યાંના લોકો કેવો તેઓનો પહેરવેશ હોય છે. જમ્મુ કશ્મીરમાં
લેડીસો અને જેન્ટ્સ મેન બંને જણા ઉપરથી નીચે સુધી એકદમ લોંગ પેરન પહેરે છે, દેખાય છે ને પિક્ચરમાં આ રીતનું પહેરે છે. અને જે મેન હોય છે તે માથે પાઘડી પહેરે છે, અને લેડીસો જો દેખાય છે તેના ઓર્નામેન્ટ્સ પહેરેલા હોય છે. આપણે નવરાત્રિમાં પહેરીએ છીએ ને એવા ઓર્નામેન્ટ્સ તેઓ ડેલી પહેરતા હોય છે. અને જમ્મુ કાશ્મીરમાં જે ફેમસ સૌથી ફેમસ ફ્રૂટ કયું છે ખબર છે? એપલ. એપલ ત્યાં તમને ખૂબ જ જોવા મળે એપલ. અને તે લોકોનું ફૂડ શું છે? નોનવેજ છે. શું છે? નોનવેજ. તે લોકો ત્યાં નોનવેજ વધારે ખાય છે. કેવા સ્ટેટના કેવા લોકો તેઓનો પહેરવેશ હોય છે, તેઓનું ફેમસ ફૂડ કેવું હતું, વાવ તેના ફેમસ ફૂડ જોઈને તો આપણે તો મોમાં પાણી આવી ગયું. આવી ગયું ને બધાના મોમાં પાણી. હા, કેવા સરસ સરસ મજાના ફૂડ હોય છે, હને? હવે આપણે, તમને ખબર છે કે ઘણા સિટીમાં તેનું ફેમસ સ્વીટ હોય છે, કોઈ કઈ વસ્તુ પણ મળતી હોય છે, વાનગી હોય છે, પછી ચીજ વસ્તુઓ પણ મળતી હોય છે. તમને ખબર છે સુરતનું ફેમસ તો ઘારી. હા હા હા, મજા આવે ને ઘારી ખાવાની. ઘારી, સૂટરફેણી, પછી ખાજા. હમણાં બધા રસ પૂરી ને ખાજા ખાધા જશે બધા. પછી તમને ખબર છે ખંભાતમાં હલવાસન મળે છે, તે બહુ જ ફેમસ હોય છે. રાજકોટમાં તો પોટેટોની વેફર્સ એટલી સરસ હોય છે, અને એની સાથે એકદમ લીલા મરચાની ચટણી, એ પણ રાજકોટમાં ફેમસ છે. પછી તમને ખબર છે ઘણા સિટી એવા છે કે જેની અંદર તેની ચીજ વસ્તુઓ પણ ફેમસ હોય છે, જાણે કે અમદાવાદ. અમદાવાદમાં તમે જોજો કોટન અને બાંધણીની સાડીઓ તે ને ડ્રેસના મટીરિયલ્સ ખૂબ જ ફેમસ હોય છે અમદાવાદમાં. અને પાટણમાં પટોરા, પટોરા છે ને એની સાડી હોય છે પટોરા ટાઈપની, બહુ મોંઘી હોય છે, તે પાટણમાં ખૂબ જ વખણાય છે. તે બહુ લોકો ત્યાં સ્પેશિયલ સાડી લેવા જાય છે પાટણમાં પટોરા ટાઈપની. અને તમને ખબર છે બીજું કયું ફેમસ આવે છે એ તમને લોકોને પીડીએફ ફાઇલમાં પૂછાશે, તમારે લખવાનું આવશે કે ક્યાંની કઈ ફેમસ છે. હરદ્વારમાં તમે જોજો સ્વેટરો, ઊનના જે વૂલમાંથી જે બનતા હોય ને સ્વેટરો, તે જેકેટ, એ બધું હરિદ્વાર, મનાલી, સિમલામાં તમને જોવા મળશે. અને જયપુરમાં તો ચંદનની સાડી તમે કોઈ દિવસ જોઈ પણ હશે, પણ ટીચરે જોયું છે. તમને ખબર છે ચંદનની સાડીમાં તમે જયારે એને વોશ કરો ને તો પણ એ ધોઈ કાઢે તો પણ તેમાંથી ચંદનની સ્મેલ આવે છે, એ ત્યાં ફેમસ છે. જોયું ને આપણે કેટલું બધું સરસ સરસ જોયું.